ગુજરાતના સાહેબના દુરાચાર અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ લઈને આવી છે સદાચાર યાત્રા। સદાચાર યાત્રા વધી ગયો છે દુરાચાર, વધી ગયો છે ભ્રષ્ટાચાર, સદાચાર ને મૂકી નેવે સાહેબ કરે છે હવે જાસૂસી વારંવાર। મુંહ મે હે સરદાર, બગલ મે હે દુરાચાર, આવો છે એમનો આચાર, આવો છે એમનો વિચાર, પછી થાય જ ને ગુજરાતમાં ભ્રષ્ટાચાર અપાર। ગુજરાતના સાહેબના દુરાચાર અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ લઈને આવી છે સદાચાર યાત્રા। સદાચાર યાત્રા ગપ ગોળાના ઉત્પાદક, જુઠ્ઠાણાઓના પ્રચારક, સ્વગુણોના ઉપાસક, આપ વડાઈના વિતરક, માનીતા ઉદ્યોગપતિઓના ઉદ્ધારક, દુષ્કૃત્યોના દિગ્દર્શક, ગુનેગારોના રક્ષક, નીતિ મતાના ભક્ષક, એવા બની બેઠેલા ગુજરાતના સાહેબને સવાલ, સવાલ। સાહેબના શાસનમાં ગુજરાતને શું મળ્યું? ખેડૂત ની સહાય થયો, અરે 7000 થી વધુ ખેડૂતોએ કરી આત્મહત્યા, 30 લાખ યુવાનો છે બેરોજગાર, શિક્ષણનું કર્યું ખાનગીકરણ, ગુજરાતમાં નારી છેડતી, બળાત્કાર અને હત્યાના બનાવો વધ્યા, 16000 થી વધુ બાળકોના અપહરણ થયા। ગરીબ કલ્યાણ તો દૂર, પણ મેળાઓમાં મળતિયા લાભ ખાટી ગયા, મોટા ઉદ્યોગોને લાલજાજમ અને 60000 નાના ઉદ્યોગો થઈ ગયા બંધ। ગુજરાતમાં છે કુપોષિત બાળપણ, દરેક ત્રીજું બાળક છે કુપોષણનો શિકાર, તો દરેક બીજી મહિલા પણ છે કુપોષિત। વિકાસના નામે કરી વાઇબ્રન્ટ છેતરપિંડી, લાખો કરોડોના MOU કર્યા દાવા અને અમલીકરણ ફક્ત 6.25% નું જ। સદાચારની આપે સલાહ, પણ પોતે દુરાચારી, પહેલા સંબંધ બાંધે અને પછી જાસૂસી અને ટેલિફોન ટેપિંગ કરાવે, તમે જ કહો શું દુરાચારી અને ભ્રષ્ટાચારી સાહેબને દેશનું શાસન સોંપાય। ગુજરાતના સાહેબના દુરાચાર અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ લઈને આવી છે સદાચાર યાત્રા। સદાચાર યાત્રા વિકાસના દાવાઓ કરતા ગુજરાતના સાહેબે આટલા વર્ષોમાં શું કર્યું? ગુજરાતમાં સાહેબે ફક્ત લીલા કરી। રામલીલા તો તમે ઘણી જોઈ હશે, પણ શું સાહેબ લીલા જોઈ છે? જી હા, હવે તો બહાર પડી ગઈ છે સાહેબની લીલા। આ સાહેબ લીલા વાળી શું છે? ગુજરાત થી કર્ણાટક સુધી જે પ્રસરી છે, દુરાચાર અને ભ્રષ્ટાચાર જેનામાં સમાઈને એક બની ગયા છે, તેવી આપણા સાહેબની અનોખી લીલા। નથી સાંભળી સાહેબની લીલા તો સાંભળો। વિકાસના વાયરાઓ ફૂંકીને વાઇબ્રન્ટના નામે જનતાને ભ્રમમાં નાખીને 2005 થી સતત રજૂ થતું સફળ મનોરંજન એટલે સાહેબ લીલા। સાહેબની લીલાઓ છુપાવવા કરાઈ એક યુવતીની જાસૂસી, સાથોસાથ તેના ફોન પણ ટેપ કરવામાં આવ્યા અને તેની સાથે સંપર્ક ધરાવતા અન્યોના ફોન પણ ગેરકાયદે ટેપ કરવામાં આવ્યા। સરકારી તંત્ર અને પોલીસ અધિકારીઓને પણ ના છૂટકે ભાગ લેવો પડ્યો આ સાહેબ લીલામાં। સાહેબને પૂછી રહ્યા છે અમે સવાલ, જે યુવતીની જાસૂસી થઈ તે યુવતીના પરિવારજનોની કંપનીઓમાં લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટો કેમ આપવામાં આવ્યા? આ યુવતીને સરકારી ખર્ચે કેમ વિશેષ સગવડો આપવામાં આવી? આ યુવતી સાથે માનનીય મોદી શ્રી તમારા શું સંબંધો હતા? IAS અધિકારી પ્રદીપ શર્માને કેમ 2.5 વર્ષ જેલમાં પૂરવામાં આવ્યા? શું તેઓ સાહેબની લીલા જાણતા હતા એટલે તેની સજા આપવામાં આવી? સાહેબ હવે તો આપો આના જવાબ।
શું દુરાચારી અને ભ્રષ્ટાચારી સાહેબને દેશનું શાસન સોંપાય। ગુજરાતના સાહેબના દુરાચાર અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ લઈને આવી છે સદાચાર યાત્રા। કેન્દ્રની યુપીએ સરકારે સમગ્ર દેશની સાથે ગુજરાતના લોકોના હિતમાં જે નિર્ણયો લીધા છે તેને આ ભાજપ સરકાર પોતાના શિરે ચડાવી રહી છે। આ રહી સત્ય હકીકતો। દેશભરના ખેડૂતોના રૂપિયા 71,000 કરોડના દેવા કોણે માફ કર્યા? કેન્દ્રની યુપીએ સરકારે। દેશમાં મનરેગા યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં 3 કરોડથી વધુ લોકોને રોજગારી કોણે આપી? કેન્દ્રની યુપીએ સરકારે। દેશમાં અને ગુજરાતમાં જેએનયુઆરએમ અંતર્ગત રસ્તાઓ, ઓવરબ્રિજ, બીઆરટીએસ કોણ લાવ્યું? કેન્દ્રની યુપીએ સરકાર। દેશમાં માહિતી અધિકારનો કાયદો લાવીને વહીવટી તંત્રને પારદર્શક કોણે બનાવ્યું? કેન્દ્રની યુપીએ સરકારે। રાજ્યભરમાં ફરતી તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા 108 કોની દેન છે? કેન્દ્રની યુપીએ સરકારની। રાજીવ ગાંધી ગ્રામીણ વીજળીકરણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતને 126.36 કરોડની રકમ કોણે ફાળવી? કેન્દ્રની યુપીએ સરકારે। દેશમાં 14 વર્ષની વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો કોણ લાવ્યું? કેન્દ્રની યુપીએ સરકાર। ભ્રષ્ટાચારને રોકવા દેશમાં અસરકારક લોકપાલ બિલનો કાયદો કોણ લાવ્યું? કેન્દ્રની યુપીએ સરકાર। સર્વ શિક્ષા અભિયાન મિશનમાં 1500 કરોડ રૂપિયા ફાળવીને રાજ્યના બાળકોને પાઠ્ય પુસ્તકો અને અભ્યાસ સામગ્રી કોણે પૂરી પાડી? કેન્દ્રની યુપીએ સરકારે। આવા તો અનેક પ્રજાલક્ષી કાર્યો દ્વારા આમ આદમીનું જીવન ધોરણ સુધારવા હંમેશા કાર્યશીલ રહી છે કોંગ્રેસના વડપણ હેઠળની કેન્દ્રની યુપીએ સરકાર। હવે તમે જ નક્કી કરો, ગુજરાતમાં વિકાસના બણગા ફૂંકતા મેચ કર્યું કર્યું મેચ કર્યુંની બળાઈઓ હાંકતા સાહેબે શું કર્યું? તેમણે કર્યો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર અને દુરાચાર। ગુજરાતના સાહેબના દુરાચાર અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ લઈને આવી છે સદાચાર યાત્રા। નર્મદા બંધ આડેના તમામ અવરોધો કોંગ્રેસના શાસનમાં હટાવાયા અને યુપીએ સરકારે કેનાલના નિર્માણ માટે 5000 કરોડથી વધુની કરી સહાયતા। તોય ભાજપના ભ્રષ્ટ શાસનમાં નર્મદાની કેનાલના કામ ભ્રષ્ટાચારમાં અટવાયા। ભ્રષ્ટાચારની આડમાં શહેરી વિસ્તારોના પ્રશ્નોને હલ કરવાને બદલે મળતિયાઓના ખિસ્સા કેવી રીતે ભરાય તેની ચિંતા વધુ કરી અને એટલે જ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ વધી, છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી। અરે, ધોળે દિવસે બેન દીકરીઓના ગળામાંથી સોનાની ચેઈનો લૂંટાય, નાના બાળકો ગુમ થઈ જાય, મંદિરો લૂંટાય, જમીનો હડપ કરી લેવાય, જાણે પોલીસ તંત્રનો નથી રહ્યો કોઈ જ કાબુ। ગુનાખોરી ડામવાના કે અસરકારક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના નામે શહેરી જનોને માત્ર ખોટા વચનો આપી રહી છે આ સરકાર। સરકારી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓ માટે પણ સારવાર મોંઘી કરી દેવાય તો એસટી જેવી પરિવહન સેવાના ભાડા વધારી દેવાય, આ તે કેવી સદ્ભાવના? શું દુરાચારી અને ભ્રષ્ટાચારી સાહેબને દેશનું શાસન સોંપાય? સાહેબ લીલાની સફળતા બાદ આવ્યું મોદી સરકારનું મિશન કમિશન। સાહેબે લીલા તો કરી પરંતુ સાથે જ શરૂ કર્યું મિશન કમિશન, જેના દ્વારા થયા 17 કૌભાંડો। જી હા, અને આ 17 મુખ્ય કૌભાંડો માં થયો 1,00,000 કરોડનો નંબર 1 ભ્રષ્ટાચાર। આ રહ્યા મિશન કમિશન ના 17 કૌભાંડો। પ્રથમ કૌભાંડ, ગાંધીનગરમાં હરાજી વિના ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોને જમીનોની લહાણી કરી અને કર્યો રૂપિયા 51,97,16,22,370 રૂપિયાનો રેકોર્ડ ભ્રષ્ટાચાર। બીજું કૌભાંડ,
ટાટા નેનો પ્રોજેક્ટમાં આપી ભારે છૂટછાટ અને તેના દ્વારા કર્યો ₹33,000 કરોડનો ભ્રષ્ટાચાર. ત્રીજું કૌભાંડ, મુંદ્રા પોર્ટ અને સેઝ માટે અદાણી ગ્રુપને જમીન ફાળવણીમાં કર્યો ₹10,000 કરોડનો ભ્રષ્ટાચાર. ચોથું કૌભાંડ, નવસારી કૃષિ યુનિવર્સિટીની મોકાની જમીન હરાજી વિના નજીવી કિંમતે પધરાવી દીધી એક 7-સ્ટાર હોટલને, જેમાં થયો ₹426 કરોડનો ભ્રષ્ટાચાર. ગુજરાતના સાહેબના દુરાચાર અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ લઈને આવી છે સદાચાર યા સદાચાર યા. પાંચમું કૌભાંડ, એસઆર કંપનીને જંગલ અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની 10,00,000 ચોરસ મીટર જમીન ગેરકાનૂની રીતે ફાળવી દીધી. છઠ્ઠું કૌભાંડ, ભાજપના વેંકૈયા નાયડુની પરિવારની કંપનીઓને પાકિસ્તાનની સરહદ પાસે સોલ્ટ કેમિકલ્સ માટે 1,25,000 એકર જમીનની માત્ર 15 પૈસાના મીટરના ભાવથી લહાણી કરી. સાતમું કૌભાંડ, ભારત હોટેલ્સ લિમિટેડના સોદામાં ભ્રષ્ટાચારને કારણે રાજ્ય સરકારને થયું ₹203 કરોડનું નુકસાન, કોણ જવાબદાર? આઠમું કૌભાંડ, રાજ્યના વિવિધ ડેમોમાં કોઈ પણ હરાજી વિના માછીમારોના હક્કોને 3,53,780 જેવા નજીવા ભાવથી પધરાવ્યા અને કર્યો ₹400 કરોડનો ભ્રષ્ટાચાર. ગુજરાતના સાહેબના દુરાચાર અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ લઈને આવી છે સદાચાર યાત્રા, સદાચાર યાત્રા. નવમું કૌભાંડ, સુવાલી હજીરા સુરત ખાતે હરાજી વિના નજીવા મોકાની 8,00,000 ચોરસ મીટર જમીન કેવળ ₹80,00,000માં આપી દેવાય. દસમું કૌભાંડ, પશુ આહાર કૌભાંડમાં ₹500,00,000ની રકમ વધુ ચૂકવી દેવાય. અગિયારમું કૌભાંડ, રાજ્યમાં આંગણવાડી કેન્દ્રોના પૂરક ફોર્ટિફાઈડ મિશ્ર આહારમાં ભ્રષ્ટાચારના કારણે ₹92 કરોડ વધુ ચૂકવાયા. બારમું કૌભાંડ, ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ નિગમ એટલે કે GSPC દ્વારા કરાયું ₹4,933.50 કરોડનું રોકાણ અને તેની સામે કમાણી થઈ માત્ર ₹290 કરોડની. બિનજરૂરી જંગી રોકાણ કોના ફાયદા માટે કરાયું? ગુજરાતના સાહેબના દુરાચાર અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ લઈને આવી છે સદાચાર યાત્રા, સદાચાર યાત્રા. તેરમું કૌભાંડ, ઉદ્યોગોને આપી પાણીના મૂલ્ય જમીન, જેના બદલામાં લાભાર્થી ઉદ્યોગોના ખર્ચે મુખ્યમંત્રીએ પોતાને ફરવા લક્ઝુરિયસ જેટ વિમાન અને હેલિકોપ્ટર સેવા મેળવીને ₹50 કરોડના લાભો લઈ લીધા. ચૌદમું કૌભાંડ, જળ સંપત્તિ વિભાગના સુજલામ સુફલામ યોજનામાં ₹1,127.64 કરોડ થી વધુ રકમનો ભ્રષ્ટાચાર. પંદરમું કૌભાંડ, કચ્છ જિલ્લામાં મુંબઈની મેસર્સ ઇન્ડિગોલ્ડ રિફાઇનરીએ કાયદાનું ઉલ્લંઘન કરીને ખરીદી લીધી 39.25 એકર જમીન અને તેમાં મુખ્યમંત્રી કાર્યાલય અને મહેસૂલ પ્રધાને કરી સીધી દરમિયાનગીરી. સોળમું કૌભાંડ, સ્વાન એનર્જી દ્વારા કરાયું ₹380 કરોડનું રોકાણ, જેની સામે કર્યો ₹12,000 કરોડની કાર્બન ક્રેડિટ ફાળવણીનો ભ્રષ્ટાચાર. સત્તરમું કૌભાંડ, ભ્રષ્ટાચારથી ખરડાયેલા પુરુષોત્તમ સોલંકી અને ₹54 કરોડની ખનિજ ચોરીમાં 3 વર્ષની જેલની સજા પામેલા બાબુ બોખીરિયા જેવા મંત્રીઓને આપ્યું રક્ષણ. શા માટે? હવે નક્કી તમારે કરવાનું છે કે વિકાસના બણગા ફૂંકતા, મેં જ કર્યુંની બડાઈઓ હાંકતા દુરાચારી અને ભ્રષ્ટાચારી સાહેબ દેશનું શાસન સંભાળી શકે ખરા? શહેરીજનો હોય કે ગ્રામજનો, ખેડૂતો હોય કે હોય આદિવાસીઓ, મહિલાઓ હોય કે યુવાનો હોય, ગરીબ હોય કે મધ્યમ વર્ગ, થયો છે કોઈનો વિકાસ? ના, વિકાસ માત્ર રાજ્ય સરકારના પ્રધાનોનો અને સાહેબનો થયો છે અને સાથે સાથે તેમના મળતિયાઓનો. તમે જ નક્કી કરો કે વિકાસની વાતોનો માત્ર ભ્રમ સર્જીને